નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કેયુર ગોહેલ. આજે ધોરણ 9 યુનિટ નંબર 1 ફરીથી તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો મિત્રો, ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું કે એડીના મગજમાં એક એવો વિચાર આવ્યો કે જેના કારણે એણે એક ખોટું પાપનું કાર્ય કર્યું, એટલે કે માતાને અને બચ્ચાને જુદું પાડ્યું. બચ્ચાને તે ટોપલીની અંદર છુપાવી અને પાછો લઈ જાય છે. હવે શું થાય છે ત્યાંથી આપણે આગળ સમજવાનું છે. ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલનો અર્થ થાય છે થોડાક સમય બાદ, અને રિટર્ન એટલે પાછા ફરવું. થોડા સમય બાદ માતા ચિત્તા છે એ પાછી ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. જ્યારે તે પાછી ફરી ત્યારે એણે પોતાના બચ્ચાઓ જોયા નહીં. શી લુકડ ઓલ એરાઉન્ડ. ઓલ એરાઉન્ડ એટલે ચારેય બાજુ, અને લુકડનો અર્થ છે જોવું. તેણે ચારેય બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં તો શી બીકેમ એંગ્રી, તે ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને જમ્પડ એટલે કે કૂદકા મારું, અને વાઇલ્ડલીનો અર્થ થાય ગાંડપણ રીતે. ગાંડપણ કહેવાય ને કે ભાઈ માતાથી જ્યારે સંતાન જુદું થાય તો એ બિચારી ગાંગડી થઈ જાય, ગાંડી થઈ જાય. એમ એ પોતાના બચ્ચાને ન જોયું એટલે ગુસ્સે થઈ અને ગાંડી થઈ અને ચારે બાજુ કૂદ કરવા લાગી. શી સ્નિફ્ડ ઓલ એરાઉન્ડ. સ્નિફ્ડ એટલે સૂંઘવું. તેણે ચારે દિશામાં ચારે બાજુએ સૂંઘ્યું. બટ એલાસ. એલાસ શબ્દનો અર્થ કોઈ થતો નથી, પણ આપણે એને ગુજરાતી ભાષામાં અરે રે એવો અર્થ કહીએ છીએ. એટલા માટે અહીંયાનો અર્થ શું થશે, એલાસ એટલે અરે રે. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પોતાના વહાલ સોયા બચ્ચાને તે શોધી શકી નહીં. એટ લાસ્ટ, છેવટે, શી બીકેમ સેડ, તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કરી દીધું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. તે સતત ને સતત રડતી જ રહી. ક્યાં સુધી? ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. બીજા દિવસની સાંજ સુધી તે સતત રડતી રહી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ ડાર્ક સ્ટેન્સ ડાઉન હર ચીક્સ. ક્યાં સુધી તે રડતી રહી? જ્યાં સુધી, અન્ટિલ નો અર્થ થશે જ્યાં સુધી, નહીં ત્યાં સુધી. જ્યાં સુધી તેના ચીક્સ એટલે કે ગાલ, ગાલની નીચે કાળા ડાઘા પડ્યા નહીં. સ્ટેનનો અર્થ છે ડાઘ. જ્યાં સુધી તેના ગાલની નીચે કાળા ડાઘ પડે નહીં ત્યાં સુધી એ સતત રડ્યા જ કર્યું. એટ શી વોઝ સ્ટીલ વીપિંગ, અને હજુ સુધી પણ એ રડી રહી હતી. એટ નાઇટ, રાતના સમયે, ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. માતા ચિત્તા એટલી મોટેથી રડી દેટ કે શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. વાઇઝ મેન એટલે સાણો વ્યક્તિ. વિલેજ એટલે કે ગામડા. ગામડાની નજીક અથવા તો ગામડામાં રહેતો એક સાણા વ્યક્તિના કાનમાં તેનો અવાજ સંભળાયો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ. આ વૃદ્ધ વ્યક્તિ સમજી ચૂક્યો. શું, વોટ હેપન, વોટ હેડ હેપન, શું ઘટ્યું હશે, શું બનાવ બન્યો હશે એ આ વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તરત જ એણે પોતાનો એક મજબૂત લાકડી લીધી. અહીંયા ક્લબનો અર્થ લાકડી થશે. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હટ એટલે ઝૂંપડું. અને પોતાના ઝૂંપડાની બહાર નીકળી આવ્યો. ધીઝ ઓલ્ડ મેન, આ વૃદ્ધ વ્યક્તિ, શેનો, વોઝ વેરી વાઇઝ મેન. મિત્રો, નામ યાદ રાખજો. આ વૃદ્ધ જે વ્યક્તિની વાત થઈ રહી છે એનું નામ છે શેનો. ખાસ સ્પેલિંગ ધ્યાનમાં લેવું. આ વૃદ્ધ વ્યક્તિ શેનો જે હતો એ ખૂબ જ સાણો વ્યક્તિ હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ એબાઉટ ધેમ. એ પ્રાણીઓને ખૂબ જ ચાહતો અને તેમના વિશે બધું જ જાણતો હતો. વેન શેનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. જ્યારે આ શેનોએ છુપાયેલા બચ્ચાઓને શોધી કાઢ્યા. ફાઉન્ડ આઉટનો અર્થ છે શોધી કાઢવું અથવા તો ગોતી લેવું. હી ન્યૂ દેટ, એ જાણી ગયો કે શું. ઇટ વોઝ એડીઝ વિકડ આઈડિયા. વિકડ શબ્દનો અર્થ થાય છે દુષ્ટ વિચાર. આ એડીનો જ દુષ્ટ વિચાર હોવો જોઈએ, ખરાબ વિચાર હોવો જોઈએ.
હી ગોટ એંગ્રી વિથ એડી તેને એડી પ્રત્યે ખૂબ જ ગુસ્સો આવ્યો હી રશ્ડ ટુ ધી હટ એન્ડ શાઉટેડ એ ઝૂંપડી તરફ રશ્ડ શબ્દનો અર્થ છે ધસી જવું ગુસ્સામાં ચાલી જવું અથવા તો દોડવું અને શટ શાઉટેડ એટલે ચીસ પાડી ઉઠી આઈ હેટ યુ એડી જો હવે ડબલ અવતરણ ચિહ્નની અંદર જે વિધાન લખ્યું છે ને એ શેનો દ્વારા બોલાયેલું વિધાન છે શું કહે છે શેનો આઈ હેટ યુ એડી એડી હું તને ધિક્કારું છું હું તને તિરસ્કાર કરું છું એવરીબડી ઓફ અવર ટ્રાઇબ ટ્રાઇબ એટલે ટ્રાઇબનો અર્થ શું થશે મિત્રો તો કે ભાઈ પ્રજાતિ આપણી પ્રજાતિના દરેક વ્યક્તિઓ વિલ હેટ યુ તને તિરસ્કાર કરશે તને નફરત કરશે તારો તને ધિક્કારશે કારણ બીકોઝ યુ આર લેઝી તું આળસુ છો એન્ડ વિકેડ છું વિકેડ એટલે દુષ્ટ અને દુષ્ટ પણ છો વી નો દેટ આપણે જાણીએ છીએ કે અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ હન્ટર એટલે શિકારી શિકારીએ પોતાની આવડત અને પોતાની તાકાતની મદદથી જ શિકાર કરવો જોઈએ ઓન શબ્દનો અર્થ થાય પોતાનું ઓ ડબલ્યુ એન ઓન એટલે પોતાની પોતાની સ્ટ્રેન્થ એટલે કે શક્તિ અને સ્કિલ એટલે કે આવડત દરેકે પોતાની આવડત અને પોતાની શક્તિ પ્રમાણે જ શિકાર કરવો જોઈએ એવું આપણે જાણીએ છીએ બટ યુ આર અ લેઝી હન્ટર પણ તું તું તો એક આળસુ શિકારી છો યુ આર અ થીફ થીફ એટલે ચોર તું એક ચોર છો યુ હેવ બ્રોકન ધ રોલ્સ ઓફ અવર ટ્રાઇબ તે આપણા પ્રજાતિની આપણી પ્રજાતિના નીતિ નિયમોને તોડ્યા છે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધી હોલ ટ્રાઇબ ડિસઓનરનો અર્થ છે નાક કાપી નાખવું અથવા તો યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ તે સમગ્ર આપણી પ્રજાતિનું નાક કાપ્યું છે એટલે કે આપણને બદનામ કર્યા છે એવું અહીં શેનો કોને કહે છે એડીને કહે છે આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ હવે શું થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું